સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાતીઓનો મનપસંદ પર્વ એટલે નવરાત્રિ. નવરાત્રિ દરમિયાન ખેલૈયાઓ મન મૂકીને ગરબા અને રાસની રમઝટ બોલાવતા હોય છે. ત્યારે દેશ અને દુનિયા નવરાત્રિ દરમિયાન લોકો ખૂબ જ ભક્તિભાવથી તહેવારની ઉજવણી કરવામાં આવે છે. વાત કરીએ વલસાડ જિલ્લાની તો વલસાડ જિલ્લાના ધરમપુર, કપરાડા, પારડી, ઉમરગામ અને વાપી જેવા તમામ તાલુકામાં રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. કપરાડાના સુથારપાડા ભવ્ય રાસ અને ગરબાનું આયોજન થયું હતું ત્યારે આજુબાજુના ગામના ખેલૈયાઓ પણ મન મૂકીને રમઝટ બોલાવી હતી. વાત કરીએ આજે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના સુતારપાડા ગામે જ્યાં ભવ્ય નવરાત્રિનું આયોજન કર્યા છે અને ખૂબ જ પ્રમાણમાં લોકો પણ અહીંયા રાસ ગરબાની રમઝટ લેવા માટે હાજર છે. આપણી સાથે મિત્રો છે, એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. એમનું શું કહેવું છે? શું નામ છે આપણું? સનાભાઈ લક્ષ્મણભાઈ નિકુડિયા. ક્યાંથી આવ્યો છો તમે? દાભાડીથી. કેવી આવે મજા તમને રાસ ગરબા રમવાની? નવરાત્રિમાં રાસ ગરબા રમવાની અમને ખૂબ જ મજા આવે છે. આવી છે. તમે કઈ જગ્યાએ બીજે રાસ ગરબાની રમઝટ લેવા માટે ગયા હતા? આના સિવાય અમે બીજી કપરાડામાં ગયા હતા. અને બીજા કયા? બસ એટલા જ. અને અમે ખાસ તો સુતારપાડામાં જ આવીએ છીએ, કેમ કે સુતારપાડામાં રાસ ગરબા રમવાની એટલી બધી મજા આવે છે કે બહુ મજા આવે છે. એમ કેવું લાગે છે? આજે આઠમની નાઇટ છે, જોત જોતામાં નવરાત્રિ પતી જાય, અને આવતા વર્ષનો કેવું માનો? આમ જોવા જઈએ તો આવતા વર્ષનું બી પ્લાનિંગ ખૂબ સારું રહેશે, આના કરતાં પણ વધારે સારું રહેશે, અને પબ્લિક પણ એટલી જ રહેશે, બહુ વધારે રહેશે. અને આજે 8 દિવસ પૂરા થઈ ગયા, જોતા જોતા ખબર પણ નહીં અમને પડી કે આજે 8મો દિવસ છે અને નવરાત્રિની અંદર અમને ખૂબ મજા આવે છે. આવતા વર્ષ માટેનું કેવું પ્લાનિંગ નવરાત્રિ માટે? આવતા વર્ષ માટે અમે પ્લાનિંગ એવું કરેલું છે કે આજે છે એવું જ, પણ એનાથી કંઈક હજુ વિશેષ કરીશું, નવું કંઈક કે જેનાથી લોકોને મજા પણ આવે અને અમને પણ મજા આવે. આવું